એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ રહેશે, હવામાન વિભાગે એવી આગાહી કરી છે. તો ગુજરાતમાં વરસાદ રહેશે, ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40-50% રહેશે તેવું હવામાન વિભાગે જાણ કરી છે. દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદામાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. તો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તેના ઉપર નજર કરીએ તો 12 જૂને નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. 13 તારીખે પણ દક્ષિણમાં જ વરસાદ બતાવી રહ્યો છે. નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં અને સાથે અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ રહેશે 13 તારીખે પણ. 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે પણ એ જ વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડમાં વરસાદ રહેશે. 15 તારીખની વાત કરીએ તો 15 તારીખે નવસારી, વલસાડ, અમરેલીમાં તેમજ ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે. તો 16 તારીખે પણ દક્ષિણમાં જ વરસાદ બતાવી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે. તો ક્યાં કેટલો વરસાદ રહેશે અને વરસાદને લઈને ગુજરાતમાં કેવી સ્થિતિ છે તે જાણવા માટે સહયોગી ગાયત્રી સાથે વાત કરીએ. ગાયત્રી, ગુજરાતમાં હજી રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે 16 તારીખ સુધી કે 17 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની અસર રહેશે. આ અસર કઈ રીતે ગુજરાતમાં વર્તશે અને ક્યાં કેટલો વરસાદ રહી શકે છે, શું છે જાણકારી સેટેલાઇટના જરીયે જો જાણીએ તો? હિના, જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આગલા 6 દિવસ એટલે કે 12 તારીખથી લઈને 17 તારીખ સુધી 6 દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વર્ણવવામાં આવી છે. આ 6 દિવસ વરસાદ ક્યાં કેવો રહેશે તેને આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ પણ છે કે ચોમાસું 4 દિવસ વહેલું આવી પહોંચ્યું છે. કેરળથી જે ચોમાસું પહોંચવાનું હોય છે ગુજરાત, એ 4 દિવસ વહેલું છે. એટલે કે 15-16 તારીખે પહોંચવાનું હતું, તે ગઈકાલથી એટલે કે 2 દિવસ પહેલાથી સક્રિય થઈ ગયું છે. ત્યારે સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવનારા 6 દિવસ ગુજરાતમાં આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર કેવી જોવા મળશે અને ક્યાં કેવો કેવા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. આ સેટેલાઇટ ઇમેજ છે, આપણે જોઈ શકીએ છીએ કે આ બંગાળની ખાડી આપ જોઈ શકો છો અને આ બંગાળની ખાડીમાં જે ગ્રે કલરનો આપ જોઈ શકો છો કલર દેખાઈ રહ્યો છે, જે વાદળો દેખાઈ રહ્યા છે તે બંગાળની ખાડીમાં હાલ સક્રિય થયેલા છે. આ બંગાળની ખાડી છે અને આ સાથે જ આપણે નીચેથી અહીંયા જોઈએ તો આ જે છે અરબ સાગર દેખાઈ રહ્યો છે. આ તમામ જગ્યાઓ પર હાલ વાદળો ઘેરાયા છે. સૌથી વધુ અહીંયા સક્રિય સિસ્ટમ થયેલી જોવા મળી રહી છે. અહીંયા ચોમાસું સક્રિય થઈ ગયું છે. વાત કરીએ આ સાઈડની કે જે ગુજરાતમાં સૌથી વધુ ઇફેક્ટ કરતું હોય છે, જે આપણે અરબની જે જગ્યા છે તે બંગાળની ખાડીથી આ જે સક્રિય થયેલું વાદળ છે તે અહીંયા ઇફેક્ટ બતાવી રહ્યું છે. આ એક સેટેલાઇટ ઇમેજ છે કે જે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં કેટલો વરસાદ બનવાની સંભાવનાઓ છે. અહીંયા સેટેલાઇટ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અહીંયા વાદળો બંધાયા છે. આ સાથે જ IMD પર પણ એકવાર એક નજર કરી લઈએ કે કેવી રીતે વાદળોની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. IMD માં પણ આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંયા સૌથી વધુ વાદળો ઘેરાયેલા છે. એટલે કે ધોધમાર વરસાદ વરસી શકે તેવી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ ગઈ છે, જેને કારણે જ કદાચ ચોમાસું વહેલું આવ્યું છે. આ સાથે જ ગુજરાત બાજુ અને જો ભારત બાજુની વાત કરીએ તો તેમાં પણ આ સક્રિય થયેલી છે અને તેની ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે. આ સાથે જ વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વિન્ડીના માધ્યમથી જે પવનો ફૂંકાવા જોઈએ તેના પર આપણે નજર કરીએ કે જે વરસાદ આવવાનો છે તે વરસાદ કેવો રહેશે, ધોધમાર રહેશે, વાતાવરણમાં કેટલો પવન ફૂંકાશે, કેટલી ઝડપે ફૂંકાશે તેને લઈને જો વાત કરવામાં આવે તો આ વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે અહીંયા સિસ્ટમ આખી સક્રિય થઈ છે. જો આ સાઈડની આપણે વાત કરીએ તો અહીંયા
વરસાદનું જે સક્રિય થયેલી છે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ તે એકદમ ગાઢ થયેલી જોવા મળે છે. આ સાથે જ ગુજરાત તરફ આપણે આવીએ તો અહીંયા જે ગુજરાતની આ બાજુ જે દરિયા કિનારો છે તેમાં પણ જોવા મળી રહી છે જે વરસાદ સક્રિય થયો છે, મુંબઈથી જે ઉપર આવી રહ્યો છે અને અહીંયા પવનો પણ છે અને વરસાદની શક્યતાઓ વર્ણવવામાં આવી રહી છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગલા 6 દિવસ માટે વરસાદ રહેશે, પરંતુ વરસાદ કેવો રહેશે, વાતાવરણ કેવું રહેશે, ધુમ્મસવાળું રહેશે વાતાવરણમાં, પવન કેવો રહેશે, ધોધમાર વરસાદ હશે કે માત્ર માવઠું હશે તેને આપણે જોઈએ. તો આમાં બતાવવામાં આવી રહ્યું છે જે રીતે જે વાદળી રંગ આપ જોઈ રહ્યા છો તેમાં જે ઘાટો વાદળી રંગ દેખાઈ રહ્યો છે તેમાં વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જો આપણે થોડાક મુંબઈથી ઉપર આવીએ છીએ, જો ગુજરાત તરફ આપણે આવીએ છીએ તો ગુજરાતનો જે બોર્ડર એરિયા છે કે જે દરિયા કિનારાનો એરિયા છે ત્યાં એટલી હજુ સિસ્ટમ જે સક્રિય થવી જોઈએ તે હજુ નથી થઈ. પરંતુ હા, ચોક્કસ અંદરની જે જગ્યા છે જે ગુજરાતનો અંદરનો પટ્ટો છે ત્યાં સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી જોવા મળી રહી છે. એટલે કે ઉના છે, ભાવનગર છે, અંદરની જે જગ્યા છે ત્યાં સક્રિય વરસાદ જોવા મળી શકે છે. પરંતુ જે ધોધમાર વરસાદ આવવો જોઈએ, જે પવનની ગતિ સાથે વરસાદ આવવો જોઈએ, જે ચોમાસું બેસી ગયા પછી વરસાદ આવવો જોઈએ તે ધોધમાર વરસાદની શક્યતાઓ એટલી જોવા નથી મળી રહી. પરંતુ હા, હવામાન વિભાગ દ્વારા જે શક્યતાઓ વર્ણવવામાં આવી છે 6 દિવસે લઈને જે 12 થી 17 તારીખ સુધીની શક્યતાઓ વર્ણવવામાં આવી છે તે ચોક્કસથી દરેક જિલ્લામાં વરસાદ જોવા મળશે. પરંતુ જે ધોધમાર વરસાદ છે અને જે પવનની ગતિ જોવા મળશે તે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં લો પ્રેશર સર્જાયું છે તેની અસર ભારતના દક્ષિણ ભાગ ઉપર અત્યારે જોવા મળી રહી છે. ભારતના દક્ષિણ ભાગ ઉપર જે ખાસ અસર જોવા મળી છે તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે અને ખાસ ગુજરાતના વિસ્તારોમાં ગાયત્રી ગુજરાતના દક્ષિણ ભાગમાં એટલે કે સુરત છે, વલસાડ છે, અમરેલી છે, ભાવનગર છે, ઉના છે, જે તમે મેપમાં બતાવ્યું એ પ્રમાણે આ બધા જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ રહેવાની શક્યતા છે. એટલે કે 16 તારીખ સુધી ત્યાં વરસાદ રહેવાની હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે ત્યાં વરસાદ રહેશે અને હાલ ત્યાં વરસાદ જોવા પણ મળી રહ્યો છે. ગાયત્રી.